રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બની ગયા છે. ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યું છે. અમદાવાદ એસઓજીએ ફરીવાર ડ્રગ્સના જથ્થા સાથે આરોપી પકડી પાડ્યા છે. એસઓજીને બાતમી મળી હતી કે એક્સપ્રેસ હાઇવે પરથી એક બસમાં કેટલાક લોકો ડ્રગ્સનો જથ્થો લઈ અમદાવાદ પહોંચી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજીએ ટીમ બનાવી અને સીટીએમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન એક બસમાં તપાસ કરાઈ, જેમાં બે શંકાસ્પદ શખ્સો નજરે પડતા તેમની ચકાસણી શરૂ કરાઈ. આ ચકાસણી દરમિયાન એસઓજીને આરોપીઓ પાસેથી 129 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સની માર્કેટ વેલ્યુ 12.5 લાખની આસપાસ છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી તો સામે આવ્યું કે બેમાંથી એક આરોપી અગાઉ 125 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો, જો કે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો અને ફરી એકવાર ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો. હાલ આ મામલે પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે અને તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને આગળ કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ ચાલુ છે. શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર. સીટીએમ ચાર રસ્તા એક લક્ઝરીમાં બે ઇસમો ડ્રગ્સ લઈને આવે છે, જે બાતમીના આધારે વોચમાં રહેલા અમારી ટીમને, અને એમાં શાહનવાજ અને અલારખા બે આરોપી જે છે એને લક્ઝરીમાંથી ઉતરી અને પકડીને ચેક કરતા તેમની પાસેથી 129 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળેલ છે, જેની બજાર કિંમત 13 લાખ રૂપિયા જેવી થાય છે. અને જે આ અલારખા છે એ અમારા અગાઉના જે 120 ગ્રામનો કેસ જે ડ્રગ્સનો છે એનો આરોપી છે, અને એ જેલમાં હતો અને જેલમાંથી પેરોલ ઉપર છૂટેલ અને ત્યાર પછી પેરોલ જમ્પ થયેલ અને ફરીથી આ ડ્રગ્સ સાથે પકડાયેલ છે.